વિજાપુરના હિરપુરા પાસે દિનેશ બામણિયાના નેતૃત્વમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા। સમિતિના આગેવાનો અહીં પહોંચ્યા હતા, શિક્ષિત યુવા બેરોજગાર સાથે વાતચીત પણ કરી હતી। શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ સરકારને 31મી તારીખ સુધી વાત કરી અલ્ટિમેટમ આપી ચૂકી છે। દિનેશ બામણિયાએ આ પ્રસંગે કેટલીક વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાની લડત લડવા માટે તૈયાર થઈ एक प्लेटफॉर्म पर आवी तमाम प्रश्नों सरकार सामे रजू करे तो मांग पर ध्यान सरकारनु चोक्कसपणे जशे। तेमणे कह्युं हतुं के शिक्षित अने सक्षम जो अमे छीए तो सरकार नौकरी केम न आपे, सरकार अमारी साथे वात करे अने प्रश्नोनुं निराकरण लावे तेवी अमारी रजूआत छे। जो ते नहीं करवामां आवे तो आगामी समयमां गांधीनगर खाते तमाम विद्यार्थीओ भेगा थईने न्याय माटे लड़त आपशे। न्याय न मळे त्यां सुधी न्याय माटे लड़वानुं छे। તેમણે કહ્યું હતું કે અમને સરકાર સામે નહીં સિસ્ટમથી વિરોધ છે। સમગ્ર ઘટના પૂરી થઈ ગયા પછી દિનેશ બામણિયા સાથે વિદ્યાર્થીઓની ધરપકડ કરી વિજાપુરના લાડોર પોલીસ મથકે લઈ જવાયા હતા। આજે ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે। સમિતિના સભ્યો અલગ અલગ રીતે વિદ્યાર્થીઓ અને પરિવાર સાથે સંપર્ક કરી રહ્યા છે। ગાંધીનગર ખાતે અમે 31 તારીખ સુધીમાં સરકારને વાતચીત કરી છે અને અલ્ટિમેટમ આપ્યું છે કે સરકાર અમારી સાથે વાતચીત કરી પ્રશ્નનો ઉકેલ લાવે। જો એ નહીં કરવામાં આવે તો અમે ગાંધીનગર ખાતે તમામ વિદ્યાર્થીઓ રાતવાસો કરીશું અને ત્યાં રોકાવાના છીએ અને એના ભાગરૂપે આજે અમે આયોજનના ભાગરૂપે આજે અમે વિદ્યાર્થીઓને સાંભળ્યા અને વિદ્યાર્થીઓની તૈયારી જોઈને અમને ખરેખર આનંદ થયો કે વિદ્યાર્થીઓ પોતાના લડત માટે લડવા તૈયાર છે।